નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો હું અર્જુન સેજપાલ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિડીયોઝ હું મૂકું છું તમારા માટે કે જેના કારણે કોઈ પણ માહિતી જીટીયુમાંથી આવતી હોય કે કોઈ બીજા સ્ત્રોત દ્વારા આવતી હોય તો તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચે તો વિદ્યાર્થી મિત્રો આ તમે ફોટો જોઈ શકો છો લાઈવ કન્વર્ઝેશન જીટીયુ એક્ઝામ રિગાર્ડિંગ વિદ્યાર્થી મિત્રો આ એક ન્યૂઝ આવ્યા હતા એમાં મેં જોયું હતું એમાં ઘણા બધા ફેકલ્ટીઝનું એવું કહેવાનું છે કે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય એમ હોય કે એમ હોય કે પછી એમ ફાર્મ હોય કે પછી તમે કોઈપણ બ્રાન્ચમાં જે જીટીઓને લગતા હોય છે એમાં કોર્સ એક્ઝામ દરમિયાન થોડો ઘણો ઓછો કરવાની માંગ કરી છે એ લોકોનું કહેવું એવું છે કે જ્યારે સ્ટુડન્ટ્સ એક્ઝામ દેવા આવશે ઓનલાઈન ભણ્યા હોય ત્યારે ત્યારે એમને સતત ટેન્શન રહેશે કે આપણી એક્ઝામ્સ કેવી જશે એ એક્ઝામ કેવી જશે એના ટેન્શનને રિડ્યુસ કરવા માટે ઘણા બધા ફેકલ્ટીનું કહેવું એવું છે કે એટલીસ્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ સિલેબસ રિડ્યુસ કરી દેવા વિનંતી છોકરાઓને તો હવે જોઈએ જીટીયુવાળા શું નિર્ણય લેશે કે તમારા બધા માટે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ જેટલો સિલેબસ રિડ્યુસ થવો જોઈએ કે નહીં થવો જોઈએ બાકી વિદ્યાર્થી મિત્રો કોન્વોકેશન ડેટ્સ જે છે એ કોન્વોકેશન ડેટ્સમાં પણ વધારો આવ્યો છે એમાં પણ પાંચથી છ દિવસ જે સ્ટુડન્ટ્સને બાકી રહી ગયું છે ફોર્મ ભરવાનું એ પણ ફોર્મ ભરી દેજો જેને ડિગ્રી કમ્પ્લીટ થઈ ગયું છે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું છે એની માટેની વાત છે બીજી વાત ઓનલાઈન અને ઓફલાઈન એક્ઝામ તો વિદ્યાર્થી મિત્રો હું તો તમને હજી કહું છું બી પ્રિપેર ફોર ઓફલાઈન એક્ઝામ ઓનલી કે મને નથી લાગતું જીટીઓ કોઈ કાળે ઓનલાઈન એક્ઝામ લેશે જો ઓનલાઈન એક્ઝામ લેવાની લોકોને વિચાર હોય તો તો આ કાલે ને કાલે કહી દે એમ છે કે ઓનલાઈન એક્ઝામ લઈ લો અઠવાડિયાનો ટાઈમ આપે એન્ડ દે વિલ બી રેડી ફોર ટેકિંગ ધ એક્ઝામ્સ બટ એ લોકો ઓફલાઈન એક્ઝામ લેવા માગે છે સ્ટુડન્ટ સારો સ્કોર કરે સ્ટુડન્ટ્સ વ્યવસ્થિત રીતે એક્ઝામ આપે ફોર એક્ઝામ્પલ ઘણા બધા સ્ટુડન્ટ્સ લાસ્ટ સેમ સેવન્થ સેમેસ્ટરમાં હોય છે બરાબર એમના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ આવતા હોય છે એની માટે એમસીક્યુ બેઝ ના હોઈ શકે એવા અમુક એક્ઝામ્પલ્સ આવતા હોય છે ફોર એક્ઝામ્પલ મશીન ડિઝાઇન્સ છે ઓપરેશન રિસર્ચ છે ડીએસએસ છે ડીઆરસીએસ છે એવા ઘણા બધા સબ્જેક્ટ્સ છે કે જેના એમસીક્યુ ઇમ્પોસિબલ છે એ લોકોને એના જે એક્ઝામ્પલ્સ આવતા હોય છે એની ગણતરી કરવી જ પડતી હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સિવિલ એન્જિનિયર હોય એને આગળ જ્યારે જવું હોય ત્યારે ટ્રસ્ટ છે બીમ્સ છે એના એક્ઝામ્પલની જો ગણતરી લોકો નહીં શીખે નહીં કરે તો એ લોકોને આગળ પછી તકલીફ પડશે એના માટે જીટીયુ ઓફલાઈન એક્ઝામ લેવાનો વિચાર કરી રહ્યા છે તમે ડે બાય ડે જોઈ શકો છો કે કોરોનાના કો કેસીસ છે એ ઓછા થઈ રહ્યા છે અને એ લોકો પણ જલ્દીથી જલ્દી ડિસિઝન લઈ અને તમે લોકો હેરાન ન થાય એ લોકોની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ફોટા પરથી તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રોફેસર્સ છે એ ઓનલાઈન થયા હતા જ્યારે મિટિંગ હતી શેઠ નવીનશ્રીની ત્યારે આ કન્વર્ઝેશનમાં ઘણી બધી ચર્ચાઓ થઈ કે સિલેબસ રિડ્યુસ કરવો ઓફલાઇન એક્ઝામ માટે ઓનલાઈન એક્ઝામ માટે પણ વિદ્યાર્થીઓનું વોટિંગ કંઈક અલગ કે છે ઓફલાઈન એક્ઝામવાળા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે જીટીયુ કોઈ જાતની ચીટિંગ થવા દેવા માગતા નથી થોડો ટાઈમ લઈ અને ડિસિઝન લેવા માગે છે સ્ટુડન્ટ્સ હજી હું તમને કહું છું બી પ્રિપેર્ડ ઓનલી ફોર ઓફલાઈન એક્ઝામ્સ વધુ માહિતી માટે તમે મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને મને એટલી તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો જય હિન્દ જય ભારત